આદે વેલકમ બેક માય ન્યુ બ્લોગ એન્ડ આજે અમે લોકો જઈ રહ્યા છીએ બાટવા જ્યાં 108 હનુમાન ચાલીસા નિમિત્તે હવન રાખેલું છે અને મારા મિત્ર એટલે કે મહેન્દ્રભાઈ મને 4-5 દિવસ પહેલાં જ આ હવન વિશે કહી દીધું હતું એટલે અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં મસ્ત હનુમાનજી મહારાજનું 108 હનુમાન ચાલીસા નિમિત્તે હવન છે મસ્ત ગૌશાળા છે ત્યાં લૂલી લંગડી ગાયોને એ લોકો સેવા કરે છે અને કોઈ ગાય ત્યાં મીન્સ કે સાજી ગાય નથી ત્યાં બધી ગાયો બીમાર અને લૂલી લંગડી છે એમની એ લોકો સેવા કરે છે આપણે ગૌશાળાની પણ મુલાકાત લેશું ચાલો મારી સાથે આપ પણ જોઈ લ્યો અને હું આજ જાઉં છું તો મને પણ ત્યાં આનંદ આવવાનો છે આપને પણ આનંદ આવશે આ બ્લોગ જોઈને ચાલો સાંજના સમયે મંદિર ખુલે અને મસ્ત મંદિર છે આપજો નાનું અહીંયા ખૂબ મજા આવે અને બેસવાની સુવિધા પણ અહીંયા છે સાંજે બેસી પણ શકીએ અહીંયા આપજો ઓકે ચાલો બાટવા વાહન ચાલકો બાઇક ચાલકો કાર ચાલકો આને પીચાવી દે સાવ અને સાવ એને ઓલું કરી દઈએ એના કરતાં 2-5 મિનિટનો ટાઈમ કાઢીને હું મારી રીતે આને અહીંયા દાટી દઉં એ સારું રહીએ આપ પણ આવું કરજો જો 5 મિનિટનો ટાઈમ મળે તો મને તો અત્યારે ખૂબ મજા આવે છે એન્ડ થેન્ક્સ અગેન ખજૂરભાઈ તો ફ્રેન્ડ્સ આગળ વિડીયોમાં આપણે જોયું કે અમે જીવને દાટી દીધું મને એનું નામ તો નથી જ આવડતું કે એને શું કહેવાય બટ એ રોડ ઉપર બધા એને શું કહેવાય કૂચડી નાખે અને કોઈ એમ એને ધ્યાનમાં ના લે એના કરતાં માનવતાની દ્રષ્ટિએ મને એવું લાગે છે કે એ મારે એને સારી જગ્યાએ દાટી દેવું જોઈએ એટલે ખૂબ દિલને શાંતિ મળી એને દાટીને એના જીવને શાંતિ આપે ભગવાન બરાબર એવી પ્રાર્થના આપણે કરીએ અને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ આવું તમને જોવા મળે કોઈ પશુ પક્ષી કે પ્રાણી તો એને આ રીતે 2-5 મિનિટનો ટાઈમ કાઢીને દાટી દેવું એ તમને શાંતિ મળશે એકવાર કરી તો જોજો યાર હું તો આ 2 વાર જ આ બીજી વાર કર્યું છે એટલે હું તો બોલ્યો ને કે થેન્ક્સ ટુ ખજૂરભાઈ બરાબર બટ મજા આવે છે 5 મિનિટનો આપણે 10 મિનિટનો ટાઈમ કાઢીને કાંઈ નથી કરવાનું ખાલી એક માટીવાળી જગ્યાએ ખોદી થોડોક ખાડો ગાળી ખાડો કરી અને એને દાટી દેવાનું છે આથી વિશેષ કાંઈ નથી કરવાનું આપણે 10 મિનિટનો ટાઈમ કાઢીને એ કરીએ તો સારું ખૂબ દિલને શાંતિ મળી તમને શાંતિ મળશે એની ખાતરી આપું છું
મહેન્દ્રભાઈ અમારા વડીલ શ્રી, અને આપણે મેં તમને કીધું હતું એમ બધી બીમાર ગાયો બધી ગાયો જેટલી છે બધી બીમાર જ હશે, અને અહીંયા ખૂબ સારી રીતે એની સેવા કરવામાં આવે છે. આપી દઈશ અને વ્લોગમાં આપને ખબર પડી જશે. આપના તરફથી જે કાંઈ યોગદાન લખાવ હોય એ નંબર પર આપ દઈ શકો છો. અને આપણે જોયું અંદર વિડીયોમાં કે બધી ગાયો બીમાર અને સાવ લાચાર ગાયો, એવી ગાયોને જ્યાં સાચવવામાં આવે છે, બિનાધાર અને જેને કહેવાય રોડ પર રખડતી ગાયો, એવી ગાયોને સાચવવામાં આવે છે. એટલે આપના તરફથી જે કાંઈ યોગદાન કરશો એ ગાયોના ચારામાં જશે. ફ્રેન્ડ્સ, આ છે હનુમાન દાદાનું મંદિર, અને અહીંયા ઓરડાવાળા હનુમાનથી ઓળખાય છે. આપ જોવો છો ખૂબ સરસ મજાનું મંદિર છે હનુમાનજીનું, અને હનુમાન ચાલીસા ચાલુ છે, 108 હનુમાન ચાલીસા હવન ચાલુ છે. શાંતિ મળી હવનમાં બેસીને, 108 હનુમાન ચાલીસા હવન ચાલુ હતું ત્યાં, એમાંથી હું 7 હનુમાન ચાલીસા સુધી ત્યાં બેઠો અને ખૂબ મજા આવી, દિલને શાંતિ મળી. બરાબર, મારી સાથે આકાશભાઈ હતા, હર્ષદભાઈ હતા, અમે લોકોએ ત્યાં જઈ અને ખૂબ મજા કરી, ખૂબ આનંદ લીધો છે. થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ મને ઇન્વાઇટ કરવા માટે. એન્ડ આ બ્લોગ જોઈને આપ લોકોને આનંદ આવ્યો હોય, આપ લોકોએ મજા કરી હોય આ બ્લોગ જોઈને અને શાંતિ મળી હોય આપણા મનને, તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઘણા ટાઈમથી મેં બ્લોગ કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે સમય નહોતો મળતો મને બ્લોગ કરવા માટે. હવે પાછું હું કન્ટિન્યુ બ્લોગ કરવા માટે સ્ટાર્ટ કર્યું છે, તો આપ લોકોનો પ્રેમ અને સપોર્ટ મારે જોશે. જો કે આપનો પ્રેમ અને સપોર્ટ મને મારી સાથે જ છે, એટલે આવો નવો પ્રેમ આવો નવો સપોર્ટ દેતા રહેજો. એ સાથે બધાને જય ગેલમાં, હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.